સમય થયો છે સવારના 6 અને આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા તરફ, ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા. તો ખૂબ જ લાંબા સમયથી ઈચ્છા હતી ભગવાન દ્વારકાધીશના આંગણે જવાની, અને આજે અમે દ્વારકા તરફ ખરેખર જઈ રહ્યા છીએ અને જલ્દી જ અમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશું, તેની ખૂબ જ આતુરતા છે. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. સવારના 7 વાગ્યા છે અને દરેક સિટીમાંથી દ્વારકા જવા માટે અવેલેબલ ટ્રેન છે જ. અમે રાજકોટથી લગભગ 3 વાગે બેઠા હતા સોમનાથ ઓખા એક્સપ્રેસમાં અને અત્યારે 7 વાગે દ્વારકા ઉતરી ગયા છીએ. તો તમે પણ કોઈ પણ નજીકના સ્ટેશનની ટ્રેનની ટિકિટ લઈ શકો છો અને ટ્રેન અવેલેબલ છે કે નહીં તે જોઈ શકો છો. તો હવે અમે જઈએ છીએ દ્વારકાધીશ મંદિર તરફ. તો અહીંયા કંઈક રેલવે સ્ટેશનમાં દ્વારકાના જે જોવાલાયક સ્થળો છે તેનું લિસ્ટ છે. તો હવે અહીંથી શટલ લઈએ, રિક્ષા લઈએ અને દ્વારકાધીશ મંદિર તરફ જઈએ. તો અમે કંઈક અત્યારે હોટલ કચ્છી પેલેસ છે ત્યાં અમારો સામાન મૂક્યો છે, રૂમનું બુકિંગ કરેલું છે. તો હવે ત્યાં સામાન રાખી અને દ્વારકાધીશ મંદિર તરફ જઈએ છીએ. તો આ કંઈક ભગવાન દ્વારકાધીશના ધજાના દર્શન કર્યા. હવે લાગે છે મનને સંતોષ કે ભગવાન દ્વારકાધીશના દ્વારે આપણે પહોંચી ગયા છીએ. ખૂબ જ સુંદર સવાર છે આજની, અને આ અત્યારે જ્યાં અમે ઊભા છીએ તે મંદિરની પાછળ 56 સીડી છે અને આને કહેવાય છે સ્વર્ગદ્વાર. જે 56 સીડી થઈને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પહોંચીએ છીએ એ પહેલાં અમે જઈએ ગોમતી માતા તરફ, કે આજે ગોમતીજીમાં સવારનું સ્નાન કરવું છે. ઓહ, અત્યારે કંઈક જોઈ રહ્યા છો કે ગોમતીજીમાં પાણી નથી, સવારનો સમય છે અને આજે તિથિ પ્રમાણે પાણી બપોર 11-12 વાગ્યા આસપાસ ભરાશે. તો અત્યારે કંઈક મેદાન જેવું લાગી રહ્યું છે કે આ એક મોટું બધું મેદાન છે કે જ્યાં માણસો ચાલી રહ્યા છે. તો જઈએ આગળની તરફ કે જ્યાંથી ગોમતીજીમાં દરિયાનું પાણી આવે છે, તો એ બાજુ જઈને જોઈએ કે ત્યાંથી જો પાણી હોય તો ત્યાં સ્નાન થઈ શકે. તો ઘણા બધા માણસો અહીંયા પાણી થોડું થોડું છે ત્યાં પણ નાહી રહ્યા છે, પણ અમે થોડા આગળ જઈને જોવા માંગીએ છીએ. દ્વારકા જવાની અને ગોમતીજીમાં સ્નાન કરવાની લગભગ દરેક વ્યક્તિઓની ઈચ્છા હોય છે. તો આજે હું તમને વર્ચ્યુઅલી ભગવાન દ્વારકાધીશના અને આ માતા ગોમતીના દર્શન કરાવી રહ્યો છું, કે જ્યાં તમે આવેલા હશો કે આવવાના હશો. તો આ અહીંથી કંઈક દેખાય છે સમુદ્રનારાયણનું મંદિર, અને ત્યાંથી જ ભગવાન સમુદ્રદેવ ગોમતીજીમાં ભળે છે અને ગોમતી ઘાટ ભરાય છે. તો હવે કંઈક તે મંદિર બાજુ જઈએ અને ત્યાં સ્નાન કરીએ. તો અત્યારે તમે જોઈ શકો છો કે જ્યાં બધી સીડી ખાલી છે ત્યાં લગભગ 6-7 પગથિયા સુધી પાણી હોય છે, અને લગભગ આજે બપોરે 10-11 વાગ્યા આસપાસ પાણી ભરાઈ શકે છે. અને અત્યારે સમય થયો છે 8 વાગ્યાનો, અને આ છે ભગવાન સમુદ્રનારાયણનું મંદિર. તો હવે કંઈક અહીંયા પાણી છે તો સ્નાન કરીએ અને દરિયાનો આનંદ લઈએ. અત્યારે અહીંથી કંઈક એવા દર્શન થઈ રહ્યા છે, જેવું વ્યૂ છે કે એવું લાગે છે કે ખરેખર ભગવાન દ્વારકાધીશ અત્યારે દ્વારકામાં હાજર છે અને આપણે તેમના રાજમાં રહીએ છીએ. તો ખૂબ જ સરસ લોકેશન અત્યારે જામ્યું છે, કે અત્યારે લહેરો આવી રહી છે અને ગોમતીજીમાં પાણી ધીમે ધીમે ભરાઈ રહ્યું છે. તો અત્યારે આમાં નાહવાનો આનંદ લઈએ, જે લગભગ બધા ભાવિકો લે છે અત્યારે. દૂર કંઈક દેખાઈ રહ્યું છે, જે દીવાદાંડી દેખાઈ રહી છે, ત્યાંથી આગળ ભડકેશ્વર મહાદેવ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. એ લગભગ આવતા વિડીયોમાં હું તમને બતાવીશ. એન્શિયન્ટ દ્વારકા, કે જે વર્ષો જૂની દ્વારકા હોય તેવો અહીંથી વ્યૂ આવી રહ્યો છે. ખૂબ આહલાદક છે, અદ્ભુત લાગી રહ્યું છે. અને જે સામેની સાઈડ જે સુદામા સેતુથી માણસો ગયેલા છે તે પણ અહીંયા નાહી રહ્યા છે. જ્યારે ભગવાન દ્વારકાધીશ દ્વારકા વસાવવા માટે અહીંયા આવેલા ત્યારે ભગવાને સમુદ્રદેવ પાસે જગ્યા માંગેલી, અને સમુદ્રદેવે અહીંયા 52 યોજન, મતલબ કે 96 સ્ક્વેર કિલોમીટરનું
વિસ્તાર આપેલો ભગવાન દ્વારકાધીશને, અને ભગવાન દ્વારકાધીશે અહીંથી સમુદ્રદેવને પ્રાર્થના કરેલી કે અમને જગ્યા આપો કે દ્વારકા, અમારે દ્વારકાપુરી વસાવી છે, અને આપેલી. તો જ્યારે ભગવાન વિષ્ણુએ વિશ્વકર્મા દેવને પ્રાર્થના કરેલી કે અમારા માટે રહેવા માટે દ્વારકા નગરી બનાવી આપો, ત્યારે ભગવાન વિશ્વકર્માએ 2 દિવસમાં ભગવાન દ્વારકાધીશને દ્વારકા બનાવીને સોંપેલી. ત્યારે એ સોનાની દ્વારકા કહેવાતી, કે જે સોનેરી હતી, મતલબ કે સોનાથી આખું તેનું આર્કિટેક્ચર બનેલું હતું. તો હવે આપણે સ્નાન કરી લેતા પછી આગળ જઈએ અને કંઈક નાસ્તો કરીએ, પેટ પૂજા કરીએ, અને ત્યારબાદ હોટલ પર જઈને રેડી થઈને પછી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જશું. તો આ એ ચોક છે કે જ્યાં લગભગ બધા આવેલા જ હશે. આ ચોકમાં તમને નાસ્તા માટે સૂકો નાસ્તો, ખમણ, ગાંઠિયા બધું મળી રહે છે. અને આ એ જ ચોક છે કે જ્યાંથી દ્વારકા દર્શનની દ્વારકા કોર્પોરેશન તરફથી જે બસ ઉપડે છે તે પણ અહીંથી જ ઉપડે છે. તો હવે હોટલથી રેડી થઈને અમે મંદિર તરફ જઈ રહ્યા હતા, પણ રસ્તામાં જ અહીં ભગવાન દ્વારકાધીશના ધજાજીના દર્શન થઈ રહ્યા છે, કે જે માણસો ભાવિકો ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર ધજા ચડાવવા જઈ રહ્યા છે. આ ધજાનું પણ ખૂબ જ અનેરું મહત્ત્વ છે, કે લોકો 2 વર્ષ 3 વર્ષ સુધી ધજા ચડાવવા માટે વેઇટિંગ કરે છે, અને જ્યારે તેમનો ટર્ન આવે છે ત્યારે લોકો રાજી ખુશીથી સગા સંબંધીઓ સાથે અહીં વાતે ગાતે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવે છે. તો આ જે તમે સામે જોઈ રહ્યા છો, જે ભગવાન દ્વારકાધીશના મંદિરે અત્યારે બપોરે ચડવાવાળી ધજા જઈ રહ્યા છે, ખૂબ જ ભાગ્યશાળી કહેવાય આપણે, કે આપણને જતાં જતાં ભગવાન દ્વારકાધીશની ધજાજીના દર્શન થયા. અને હવે આપણે કંઈક અહીંથી આગળ મંદિર તરફ જઈએ. તો આ મંદિરનું જે ચોક છે, જ્યાં ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું છે, અને લગભગ એક તરફ બજાર માર્કેટ તરફ જાય છે, એક રોડ 3 બત્તી ચોક તરફ જાય છે, અને એક રોડ ગોમતી ઘાટ તરફ જાય છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે જે પીળા રંગની ધજા ફરકી રહી છે, તો હમણાં થોડી જ વારમાં જે ધજા બદલવાની છે તેના આપણે દર્શન કરીશું. તો અહીં એ ચોક છે કે જ્યાં તમે તમારા મોબાઈલ, પાકીટ, પર્સ બધું જમા કરાવી શકો છો, જે નિઃશુલ્ક છે. અને અહીંયા તમારે ફક્ત તમારા મોબાઈલ ગણી, કે જે 6-7 મોબાઈલ તમારી પાસે ફેમિલીના હોય, ભેગા કરી ત્યાં ગણાવી, બાકી પર્સમાં નાખીને જમા કરાવી શકો છો. ખાસ યાદ રાખવું કે મોબાઈલ તેમને ગણાવવા પડે છે. તો આ સામાન ઘર ભગવાન દ્વારકાધીશના મંદિરની એક્ઝેક્ટ પછવાડે પાછળની સાઈડ આવેલો છે. તો હવે અહીંથી અમે અમારા મોબાઈલને સામાન જમા કરાવી લીધો છે અને મંદિરના ગેટ તરફ જઈએ. તો અહીંથી ભગવાન દ્વારકાધીશના મંદિરના ખૂબ જ સરસ દર્શન થઈ રહ્યા છે, અને ઘણા ભક્તો લાઇનમાં ઊભા પણ રહી ગયા છે. તો આપણે પણ ઝડપથી મંદિરની માટેની લાઇનમાં જોઈન્ટ થઈ જઈએ. અને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ અંદર મંદિરમાં લઈ જવા માટેની પરવાનગી નથી, તો તે તમે ત્યાં જે બતાવ્યું ત્યાં જમા કરાવીને અહીં લાઇનમાં આગળ વધી શકો છો. અને ખૂબ જ સારી વ્યવસ્થા છે કે ભક્તો માટે જે લાઇન કરવાની હોય છે ત્યાં પણ છાંયડો કરેલો છે લાઇન છેક સુધી, અને તેમાં પણ પંખા નાખેલા છે. તો મેં તમને કીધું કે જે ધજાજી હવે બદલાઈ રહ્યા છે, કે જે હમણાં આપણે સામે મળેલા તે ધજા હવે ચડવા જઈ રહી છે. તો ભગવાન દ્વારકાધીશનું આ મંદિર લગભગ 80 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તે ભાઈ ત્યાં ચડીને ભગવાન દ્વારકાધીશના ધજા બદલાવી રહ્યા છે. તો 80 મીટર એટલે લગભગ 250 ફૂટ એટલા ઉપર ઊંચાઈએ પણ ભગવાન દ્વારકાધીશની ધજા બદલાવી એ પણ સાહસિક કામ જ કહેવાય. તો બોલો જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશના ધજાજીના દર્શન આપણે કર્યા, ખૂબ જ સરસ દર્શન થયા. અને તમને એક વાત જણાવવા માગું છું કે આ ભગવાન દ્વારકાધીશનું મંદિર ભગવાન દ્વારકાધીશના પૌત્ર છે, જે વજ્રનાભ છે, તેમણે આ દ્વારકાધીશ ભગવાનનું મંદિર બનાવેલું. તેમણે તેની દાદાની સ્મૃતિમાં મંદિર બનાવેલું, અને અહીંયા મૂર્તિ પણ તેમણે જ સ્થાપિત કરેલી હતી.
जे भगवान द्वारकाधीशनु मेन गर्भगृह छे ते लगभग मान्यता प्रमाणे 12मी-13मी सदीनू छे अने जे बहारनो मंडप छे जे सभा मंडप कहेवाय छे ते लगभग 15मी-16मी सदीनू छे। भगवान द्वारकाधीशनी 52 गजनी ध्वजा अने हालना 20-25 माळ जेटली ऊंचाई अने 15मी-16मी सदीनू बांधकाम અને ચાલુક્ય સ્ટાઇલનું આર્કિટેક્ચર આ ભગવાન દ્વારકાધીશની ખરેખર આપણા માટે એક ભવ્ય વારસો જ છે કે જે આપણે આ બધું જોવા મળી રહ્યું છે હાલ। તો ભગવાન દ્વારકાધીશની મૂર્તિ વિશે હવે વાત કરીએ તો ભગવાન દ્વારકાધીશની મૂર્તિ જે મંદિરમાં સ્થાપિત છે તે ત્રિવિક્રમ સ્વરૂપમાં છે, એટલે કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સાથે દરેક મૂર્તિમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે। તો ત્રિવિક્રમ સ્વરૂપમાં એ જાણીએ કે કઈ રીતે હોય છે। तो आ स्वरूप में भगवान द्वारकाधीशना जमणा हाथ में नीचेनी तरफ पद्म होय छे अने जमणा हाथ में ऊपरनी तरफ गदा होय छे, ज्यारे डाबा हाथ में ऊपरनी तरफ चक्र होय छे अने नीचेनी तरफ डाबा हाथ में शंख होय छे। तो आ रीते ओळखी शकाय छे भगवान द्वारकाधीशना त्रिविक्रम स्वरूपने। अने लगभग मैं द्वारका में ज्यां सुधी मार्ग कर्यु छे त्यां द्वारका में बधा ज मंदिरों में भगवान द्वारकाधीशना त्रिविक्रम स्वरूप में ज दर्शन थाय छे। तो भगवान द्वारकाधीशना दर्शन कर्या बाद अमे ज्यां पहोंच्या छे जे गुगड़ी ब्राह्मण समाज द्वारा ट्रस्ट द्वारा अहीं यात्रिकोने फक्त 30 रुपयामां भोजन पूरु पाड़वामां आवे छे, पूरी थाळी। तो आ अमे ए जग्या पर आव्या छीए जे तमने महाप्रभुजी बैठक छे गोमती घाट तरफ जता त्यां ज सीढ़ीओ ऊपर आवेलुं छे, त्यां तमे पास टोकन लईने तमारा जूता चप्पलने रेकमां राखीने भोजन माटे જઈ શકો છો। અને અહીંયા ખૂબ જ સાત્વિક ભોજન પરોસવામાં આવે છે અને તે પણ ફક્ત 30 રૂપિયામાં। તો એ ફક્ત અહીંયા જ દ્વારકામાં જ બની શકે છે કે જે ગુગડી બ્રાહ્મણ સમાજ છે, જે દ્વારકાધીશ એવું માનવામાં આવે છે ભગવાન દ્વારકાધીશ તેમણે પોતે અહીંયા સાથે લાવેલા હતા દ્વારકા રહેવા માટે। તો આ કંઈક અહીંની ડીશ છે કે જેમાં તમને ગાંઠિયા, રોટલી, ગરમ ભાત અને દાળ શાક ગરમ મળી રહે છે। તો હવે કંઈક ભોજન કરીને આપણે અહીંથી બીજી તરફ આગળ જઈએ તો એ ફક્ત આપણે જ્યાં પહોંચ્યા હતા તે જગ્યા છે કે જે 56 સીડી સ્વર્ગદ્વારના દર્શન થાય છે અહીંયાથી તમને। અને આ શું કોઈ નહીં, ફક્ત એક બે વ્યક્તિ જ છે દિવસમાં, જ્યારે તમે જુઓ છો 56 સીડી ઉપર માણસો સમાતા નથી હોતા, જે માણસો દર્શન કરવા માટે ધક્કા મૂકી લાઈનો હોય છે ત્યાં અત્યારે કોઈ પણ નથી દેખાઈ રહ્યું, ફક્ત ભગવાન દ્વારકાધીશ એકલા પોઢેલા છે મંદિરમાં। તો અહીંથી પણ ધજાજીના દર્શન થઈ રહ્યા છે, ભગવાન દ્વારકાધીશના સ્વર્ગદ્વારના દર્શન થઈ રહ્યા છે। તો આ કંઈક 56 સીડીઓને એ રીતે ગણાય છે કે 56 સીડી છે એ 56 કોટી યાદવોને માનમાં છે। તો આ કંઈક માન્યતા છે કે સાચું છે એ આપણે પુરવાર ન કરી શકીએ, પણ એ માન્યતા છે એમ। તો આ ભોજન શાળા ત્યાં જ આવેલી છે, જે તમે જો 56 સીડીથી આવો તો આ એક ગેટ છે એનું। તો જઈએ 56 સીડીમાં થોડા આગળ જઈને ભગવાન દ્વારકાધીશને અરજ કરીએ કે ભગવાન દ્વારકાધીશ તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા ભક્તો પર બનાવી રાખજો। અને તમને કહી દઉં કે આ સ્વર્ગદ્વાર છે અને જે ફ્રન્ટ સાઈડ છે તે બીજો જે આપણે જોયો હતો અમે ગયા હતા તે દ્વાર મોક્ષ દ્વાર કહેવાય છે। એમ માન્યતા છે કે મોક્ષ સ્વર્ગદ્વારમાંથી દર્શન કરીને મોક્ષ દ્વારમાંથી બહાર નીકળવાનું। તો ભોજનનો પ્રસાદ લીધા બાદ જ નીચે ઉતરતા સામેની તરફ ઘાટ બનેલો છે અને ત્યાં વોકવે પણ બનાવેલો છે। તો હવે આપણે એ બાજુ જઈએ અને તમને ત્યાંથી ગોમતીજીના ફરીવાર દર્શન કરાવું। સવારે આપણે જોયું હતું ત્યારે ગોમતીજીમાં ફક્ત થોડું પાણી જ હતું અને તેમાં આપણે સ્નાન કરેલું, અને અત્યારે જ્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે એવું લાગી રહ્યું છે કે પાણીનું લેવલ ખૂબ જ વધી ગયેલું લાગે છે। તો જઈએ આગળ અને ત્યાંના દર્શન કરીએ। સામે કંઈક સ્પીડબોટ જેવું પણ ચાલી રહ્યું છે, જોઈ શકો છો કે જે ઘણા લોકો સુદામા સેતુ છે, સુદામા સેતુ હાલ જ હમણાં થોડા વર્ષો પહેલાં જ બનાવેલો આવેલો છે અને તે ભક્તોને સામે જ પંચકુઈ તીર્થના દર્શન કરવા માટે જવા માટે બનાવેલો છે। તે પણ એક પ્રખ્યાત દ્વારકાનું સ્થળ છે કે જ્યાં 5 કૂવાઓ છે, જે દરેક કૂવામાં મીઠું પાણી મળી રહે છે અને દ્વારકાનું જેમ કે આ દરિયાનું પાણી ખારું છે પણ ત્યાં જે થોડી જગ્યા છે ત્યાં 5 કૂવા બનેલા છે તેમાં
મીઠું પાણી આવે છે તે પણ એક અદ્ભુત વાત છે. તો અહીંથી સામે આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન સમુદ્રદેવના મંદિર પાસે અત્યારે હાલ કેટલું પાણી છે, જે આપણે પગ જ ડૂબતા હતા ત્યાં અત્યારે ગળાડૂબ પાણી આવી ગયેલ છે અને બધા લોકો નાહવાનો આનંદ લઈ રહ્યા છે, જે એક પ્રકારે રિસ્કી વાત છે. તો ઘણી બધી બોટો પણ અહીંયા ચાલી રહી છે, બોટોની મજા માણસો માણી રહ્યા છે. તો ખૂબ જ ઘણો બધો વિકાસ થયો છે દ્વારકાનો ભાવિકો યાત્રિકો માટે. તો હવે સુવિધાઓ પણ ઘણી બધી વધી ગયેલ છે. તો અહીંથી પણ દ્વારકાધીશ મંદિરના ખૂબ જ સરસ દર્શન થઈ રહ્યા છે. આપણે ગોમતીજીના દર્શન કર્યા, ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, મંદિર વિશે કંઈક જાણ્યું. તો આ તો દ્વારકા વિશે મારો મત. તો હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું દ્વારકાના આસપાસના જોવાલાયક સ્થળોની વિગતો, અને ત્યાં પણ આપણે જઈને દર્શન કરીશું. બેટ દ્વારકા છે, નાગેશ્વર છે, શિવરાજપુર હવે પ્રખ્યાત બીચ છે. તો દરેક જગ્યા પર દર્શન કરીશું. તો જોડાયેલા રહેશો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરશો. થેન્ક યુ.